નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગરમાં લપ્પી રોગના કારણે ગાયોના થઈ રહેલા ટપોટપ મોતને લઈને ગૌ ભક્તો અને કોંગી કોર્પોરેટર ધરણા પર. ઈડર તાલુકાની મલ્ટીપેસ્ટાલિસ KH હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યોજાયો. ધાનેરા પોલીસ સ્ટેશનને લાઇટિંગથી સજાવાયું. 29 તારીખના રોજ ધાનેરામાં થશે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ. પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. વલસાડમાં રહેતા એક કિશોરને વેક્સિનનો બીજો ડોઝ મળે તે પહેલા જ બીજા ડોઝનું સર્ટિફિકેટ મળી ગયું. અમદાવાદમાં IPL ની ફાઇનલ મેચ માટે તડામાર તૈયારીઓ પૂર્ણ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોખંડની સુરક્ષા વ્યવસ્થા કરાઈ. દાહોદ જિલ્લા ઝાલોદ નગરનો ચકચારી બનાવ સામે આવ્યો છે, જેમાં એક ટ્યુશન ક્લાસીસ સંચાલક દ્વારા એક 17 વર્ષીય સગીરાનો બાથરૂમનો વિડીયો મોબાઈલમાં ઉતારી સગીરાને બ્લેકમેલ કરી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. પંચમહાલ જિલ્લામાં હાલોલ વિધાનસભાની આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા હાલોલ વિધાનસભાના કાર્યકરો દ્વારા જંબુદોરા, હાલોલ અને ધોધબામાં યોજવામાં આવી. સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હિંમતનગર ખાતે વહેલી સવારે IT ના દરોડા, એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા. વાસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડોડીપાડામાં ઊભું કરાયું. નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા એક અપૂરતા બાળકને સારવાર આપી નવજીવન આપ્યું હતું. જે સારવાર સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલોમાં કરવામાં આવી છે, એવી જ સારવાર નવસારી હોસ્પિટલના ડોક્ટરોએ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાબરકાંઠા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હિંમતનગર અને પ્રાંતિજમાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. એશિયન સિરામિક્સ ગ્રુપ અને એક ખાનગી ફાઇનાન્સ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા. એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શોરૂમ અને ડિરેક્ટરોના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સિમધર ફાઇનાન્સની અમદાવાદ અને હિંમતનગરની પેઢીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હિંમતનગરમાં એશિયન પરિવાર બંગલો, દલપુર, કાટવાડ અને અમદાવાદમાં આવેલી ઓફિસો અને ઘરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો તમને જણાવી દઈએ કે હિંમતનગર અને પ્રાંતિજમાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. એશિયન સિરામિક્સ ગ્રુપ અને એક ખાનગી ફાઇનાન્સ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે. એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શોરૂમ અને ડિરેક્ટરોના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સાથે સિમધર ફાઇનાન્સની અમદાવાદ અને હિંમતનગરની પેઢીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હિંમતનગરમાં એશિયન પરિવાર બંગલો, દલપુર, કાટવાડ અને અમદાવાદમાં આવેલી ઓફિસો અને ઘરે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તાજમહેલની મસ્જિદમાં નમાઝ પડતા 4 પર્યટકોની ધરપકડ. ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાની CR પાટીલે આપી સલાહ. વધુ એક સરકારી કંપની વેચવાની સરકારે આપી મંજૂરી. 38,000 કરોડથી વધુ રૂપિયા આવશે. વિધાનસભામાં નાયક મુખ્યમંત્રી અને અખિલેશ યાદવ વચ્ચે બબાલ. CM યોગીએ ઉભા થઈને મામલો સંભાળ્યો. પોસ્ટ ઓફિસમાં જમા કરોડો રૂપિયા ડેપ્યુટી પોસ્ટમાસ્ટરે IPL સટ્ટામાં લગાવી દીધા. એક પગ પર ચાલીને સ્કૂલમાં જાય છે છોકરી. સોનુ સૂદને કહ્યું બંને પગે કૂદીને જશે.
અમે તો સેવા માટે આવ્યા છીએ, ભાજપ સત્તા માટે બેઠી છે, ઈસુદાન ગઢવી। અમદાવાદ ખાતે દૂધની ઠેલીની કિંમત કરતા એક રૂપિયો વધુ લેવાતા વેપારીને દંડ। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ, બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું। અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને
એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.